ભરૂચના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે રાતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઉપરા છાપરી રેડ કરતા ₹3750 નો મુદ્દામાલ સહિત વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ભરૂચની બી ડિવિઝન હદમાં આવેલ વેજલપુર વિસ્તારમાં ગત રાત્રિના ડી સ્ટાફ દ્વારા નવીનગરીમાં રહેતા પરેશ જયંતિલાલ મિસ્ત્રીને ત્યાં રેડ કરીને ₹3750 નો મુદ્દામાલ સહિત વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે 20 બિયર, 5 ક્વાર્ટર અને 5 બોટલ સહિત વિમલ ગુટકાના ઠેલામાંથી પકડી પાડી પરેશ જયંતિલાલ મિસ્ત્રીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કહેવામાં આવે છે કે ભરૂચ વિભાગીય પોલીસની હદમાં આવેલ નબીપુર દહેજ એ ડિવિઝન સી ડિવિઝન નબીપુરમાં જનોર, શુક્લ તીર્થ, પાલજ જેવા પોલીસ સ્ટેશનોની હદમાં સૌથી સસ્તો દારૂ વેચનારને ત્યાં રેડ પડી અને ₹3500 મુદ્દામાલ સાથે આરોપીને પણ પકડાયો છે. ચર્ચાની એ વાત ચાલી રહી છે કે આ તમામ ડિવિઝનમાં લિસ્ટેડ બુટલેગરો દ્વારા વિદેશી દેશી દારૂનું વેચાણ તો અવિરત કરવામાં આવી રહ્યું છે, પરંતુ સમગ્ર વિભાગીય પોલીસ સ્ટેશનની હદમાં જવા ગ્રાહકોનો મેવાડો લાગે છે અને ₹130 ક્વાર્ટરમાં વેચે છે તેને માત્ર તેને ત્યાંથી ₹3750 વિદેશી દારૂ ઝડપાય તે નવાઈની વાત છે. પોલીસ હજુ વ્યવસ્થિત રીતે તપાસ કરે તો ખૂબ મોટા પાયે વિદેશી દારૂની બોટલો ત્યાંથી મળી આવે તેવી સંભાવના છે. સંજય લીલા ભણસાલીની પદ્માવતી ફિલ્મને લઈને રાજપૂત સમાજે વિરોધ કર્યો હતો, જેમાં લીંબડીનો હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેમાં 15 જેટલા યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. હાલ દેશભરમાં સંજય લીલા ભણસાલીની પદ્માવતી ફિલ્મને લઈને ક્ષત્રિયો દ્વારા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે લીંબડી, અમદાવાદ લીંબડી રાજકોટ હાઈવે પર ક્ષત્રિય સમાજના કણશી સેનાના આશરે 200 જેટલા યુવાનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારે આ હાઈવે બંને તરફથી 4 થી 5 કિલોમીટર સુધી ચક્કાજામ થઈ ગયો હતો. ત્યારે કણશી સેનાના યુવાનો દ્વારા ટાયરો સળગાવી તેમજ હાઈવે ઉપર લાકડા સળગાવી સંજય લીલા ભણસાલી વિરુદ્ધ તેમજ ભાજપના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતની જાણ પોલીસને થતાં લીંબડી પોલીસ ઘટનાસ્થળ ઉપર પોલીસ કાફલા સાથે દોડી આવી હતી અને ઉગ્ર વિરોધ કરનારા કણશી સેનાના 15 યુવાનોની ધરપકડ કરી અને તમામની ધરપકડ કરેલ કણશી સેનાના યુવાનોને પોલીસે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાઈવે ઉપર 4 થી 5 કિલોમીટર સુધી ચક્કાજામ થઈ ગયેલ અને તેને ખુલ્લો કરાવવા લીંબડી પોલીસે કામે વળગી હતી. ત્યારે આશરે 1.5 થી 2 કલાકની ભારે જહેમત બાદ હાઈવેને ખુલ્લો કરવામાં આવ્યો હતો. ધાંધગ્રાના રમેશભાઈ ઘાંગરે 55 વર્ષની ઉંમરે ઊંચી કૂદમાં રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગુજરાતની ટીમમાં પસંદગી પામી હતી. કહેવાય છે ને, મન હોય તો માળવે જવાય અને જેમાં સફળતા મળે આવી જ રીતે માણસ ધારે તે કરી શકે છે. હાલમાં રાજકોટમાં ખાતે ઊંચીકૂટ દોડ જેવી રમતગમતનું આયોજન કરેલ હતું, જેમાં ધાનગ્રાના રમતવીરોનું રમતગમત ક્ષેત્રે ખૂબ મોટું નામ છે. ત્યારે ઊંચીકૂદમાં રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે. ધાનગ્રા વિસ્તારમાં મોટી ઉંમર હોવા છતાં બે રમતગમત રશિયાઓ સતત કાર્યરત રહે છે, જેમાં વર્ષોથી ઝાલાવાડા ગ્રાઉન્ડમાં કોચ તરીકે ફરજ બજાવતા છોટું ભા ઝાલા પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને શિશુકુંજમાં આચાર્ય તરીકે પણ ફરજ બજાવે છે. રમેશભાઈ ઘાંગર 55 વર્ષની ઉંમર થઈ હોવા છતાં યુવાનોને શરમાવે તેવી નામના અને મેડલો જીતી રહ્યા છે. અગાઉ 7 વખત રાજ્ય લેવલની સ્પર્ધામાં 5 કિલોમીટરની દોડમાં પ્રથમ નંબરે આવ્યા હતા. ત્યારે હાલ રાજકોટ ખાતે સ્ટેટ માસ્ટર ખેલકૂદ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું હતું. આ રાજ્યની સ્પર્ધામાં રમેશભાઈ ઘાંગરે ઊંચી કૂદમાં રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ગુજરાતની ટીમમાં પસંદગી પામેલ છે, જેઓ હવે દિલ્હી ખાતે યોજાનારી રાજ્ય લેવલની સ્પર્ધામાં ભાગ લેશે. હાલ રાજ્ય લેવલની ઊંચી કૂદમાં પ્રથમ નંબરે આવતા તેઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. આમ રમતગમતની સ્પર્ધામાં 55 વર્ષની ઉંમરે પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્યકક્ષાની પસંદગી પામતા ધાંગધ્રા સહિત સમગ્ર ઝાલાવાડા વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. હું લગભગ ઘણા વર્ષથી સ્પોર્ટ્સની અંદર ભાગ લઉં છું. આ વર્ષે પણ રાજકોટ મુકામે રમાયેલી, એમાં સ્ટેટ લેવલે મારું સિલેક્શન થયેલું છે અને નેશનલ લેવલે દિલ્હી મુકામે રમવા માટે જવાના છે. તો આ મારું ફિઝિકલ, મારું પોતાનું પણ ફિટનેસ રહે અને આ મારામાંથી બીજા ઘણા બધા લોકોને પ્રેરણા મળે એટલા માટે હું સ્પોર્ટ્સ કરતો છું. અને નાની સ્કૂલ ગેમથી લઈને કોલેજ સુધી, કાર સુધી લગભગ સ્પોર્ટ્સ દર વર્ષે રમવા જઈ જ રહ્યો છું. તો આવી સ્પોર્ટ્સ હું ઘણી બધી રમો છું અને
મારામાંથી બીજા પ્રેરણા લઈને યુવાનો પણ આમાં વ્યસનથી અને બીજા આડાવાડા રસ્તેથી દૂર રહે અને સારા રસ્તે અને ફિઝિકલી ફિટ રહે, એના માટે આ બધા આ સ્પોર્ટ્સની અંદર ભાગ લે હું ઈચ્છું છું. અને આ સિવાય પણ બીજી ઘણી બધી એવી સારી પ્રવૃત્તિની અંદર પણ અમે ભાગ લેતા હોય છે. આર્ય સમાજમાં સ્કૂલની અંદર ઘણા બધા કેમ્પની અંદર પણ આ કાર્યક્રમ કરતા હોય છે અને બાળકોને પણ અમે ટ્રેનિંગ આપીએ છીએ, જેથી કરીને એ બાળકો પણ આગળ જઈને દેશનું સારું ભાવિ બને અને પોતે ફિઝિકલી ફિટ રહે એવું બહુ જ જરૂરી હોય છે. એટલા માટે વ્યસનથી પણ દૂર રહે એવું ઈચ્છું છું.